હવે વિદ્યાર્થીઓ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આમ જો તો તમારું પ્રકરણ નંબર 9 છે, જૈવિક અણુઓ બાયોમોલિક્યુલ, બરાબર. અને આ જે પ્રકરણ છે ને એ બહુ મહત્વનું છે, થોડું અઘરું પણ કહી શકાય, પરંતુ આપણે એ સરળ બને. અઘરું એટલા માટે કહી શકાય કે ટેક્સ્ટબુકમાં છે ને અધૂરી માહિતીઓ આપેલી છે, એટલે બેઝિકથી ઉપાડીને પછી તમને આખે આખું કરાવી દેવામાં આવે. એટલે તમારા માટે આ લેક્ચરનો જે વિડીયો છે એ માત્ર ને માત્ર બાયોમોલિક્યુલ પૂરતો નહીં, પરંતુ સમગ્ર એમ કહેવાય પાછું આ ટોપિક એવા છે કે જે તમારે ક્યારેય અગાઉ પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ જેવા શબ્દો તમારે આવી ગયા હોય ટેક્સ્ટબુકમાં, પણ એનું બંધારણ, એના રાસાયણિક ગુણધર્મો, એના રાસાયણિક બંધ, એની વિશેની ક્યાંય ચર્ચા કરવામાં આવી જ નથી, બરાબર છે. આ પહેલી વખત છે. એટલું જ નહીં પણ બાયોલોજીના અને ઇવન ક્યારેક કેટલાક કેમિસ્ટ્રીના જે પોઈન્ટ છે એની અંદર પણ આનો બહુ મહત્વની એમ કહેવાય કે રોલ છે એ આપેલો છે. અને એટલા માટે થઈને આપણે છે ને બાયોમોલિક્યુલ ચેપ્ટર એ આપણા માટે ખૂબ એટલે ખૂબ મહત્વનું છે એવું કહી શકાય, જૈવિક અણુઓ છે, બરાબર છે. અને એટલા માટે શું છે, આમાં એવું છે કે ઘણીવાર ખાલી અમુક ચોક્કસ પ્રકારના મોડ્યુલ્સ પણ આપણને એમાં કામ નથી લાગતા, બરાબર છે. એટલે એ બધાનો જુદી જુદી રેફરન્સ બુકનો બધાનો નિચોડ કરી અને આ લેવામાં આવ્યું છે. હવે તમને કહું કે કાર્બનિક સંયોજનો કોને કહેવાય, એમ તો કાર્બનિક સંયોજન એટલે તો કે જે સંયોજનોમાં CHO ના અણુ રહેલા હોય અને કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે કે કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ રહેલા તેવા સંયોજનોને કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે. મુખ્ય જે કાર્બનિક સંયોજન છે એમાં કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ, પછી તો કે ચરબી એટલે કે લિપિડ, પ્રોટીન અને ચોથું ન્યુક્લિક એસિડ. આ ચાર છે ને એ આપણા માટે મહત્વના છે. હવે હું તમને એ સમજાવું કાર્બોદિત એટલે શું. તો કાર્બોદિતનો મતલબ થાય છે કે જે કાર્બનિક સંયોજનોમાં CH અને O ના અણુઓ રહેલા હોય તથા H અને O નું પ્રમાણ 2:1 હોય કે ન હોય તેને કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત કહે છે. તમને કહું કે તેનું સામાન્ય રાસાયણિક સૂત્ર શું, એ છે CnH2OM, જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ એમ, એન ઇઝ નોટ ઇક્વલ ટુ એમ. તમે જુઓ જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ રહેલા હોય અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનું પ્રમાણ, અરે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનું પ્રમાણ 2:1 હોય કે ન હોય, સપોઝ H2O છે એટલે શું, તો કે 2:1 થયું, તો એની અંદર કા એ 2:1 હોય કા 2:1 ન હોય તો એને શું કહેશું. જો કાર્બો એટલે કાર્બનિક, હાઇડ્રો એટલે પાણી, તો તમે જોઈ શકો કાર્બો એટલે કાર્બન છે અને હાઇડ્રો ધેટ મીન્સ પાણી છે. તો એવું કાર્બનિક સંયોજન કે જેની અંદર H2O પણ હાઇડ્રો પણ રહેલો છે ધેટ ઇઝ કાર્બોહાઈડ્રેટ. ઓકે, હવે એના 3 પ્રકાર પડે છે, મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ અને ત્રીજું પોલીસેકેરાઇડ. ટેક્સ્ટ બુકે શું કર્યું છે ખબર, આ મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ કેમ બન્યા ને શું છે એના વિશે કોઈ ઉલ્લેખ જ નથી કર્યો.
તમને પાઠ્યપુસ્તકે સીધું પોલીસેકરાઇડ લઈ લીધું છે, સમજી ગયો? હવે એ તો કેવી રીતે આપણને સમજાય કે આ વોટ વોટ ઇઝ મોનોસેકરાઇડ, વોટ ઇઝ ડાયસેકરાઇડ, એની વચ્ચેના બંધ શું? પ્રશ્ન થાય એટલા માટે આપણે પહેલા લેશું મોનોસેકરાઇડ, પછી લેશું ડાયસેકરાઇડ. ધારો કે તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે જોઈ શકશો કે સીધું પોલીસેકરાઇડ આવે છે. બેઝિક નથી લીધેલું કે મોનોસેકરાઇડ શું છે. અને કેટલા બધા પ્રકરણોની અંદર સપોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝનો ઉલ્લેખ ઘણી જગ્યાએ તમે સાંભળ્યો હોય કે નહીં શ્વસનના ને એના બધા ચેપ્ટરમાં, તો એ શું છે? તો કંઈ મોનોસેકરાઇડ છે, બરાબર છે? તો એ કેવી રીતે આપણે જાણી શકીએ? એટલા માટે થઈ અને હું અત્યારે તમને સ્ટાર્ટ કરાવું છું પહેલાં મોનોસેકરાઇડ, બરાબર છે? તો મોનોસેકરાઇડ શું છે આ બધું પછી લખી લેજો, બરાબર છે? જ્યારે પણ આપણે આ ચાલતું હોય ને, સમજો આ બધું પાઠ્યપુસ્તકમાં નથી આપ્યું, તમે ધ્યાન રાખજો, આ બધું પાઠ્યપુસ્તકમાં નથી આપ્યું. એટલે બોર્ડ ઉપરનું જે કોઈ વર્ક હોય ને એ તમારી નોટમાં નોંધી લેજો. આ વિડીયો લેક્ચર છે, ઉપરાંતમાં તમારા નોટમાં નોંધેલું એવું એનું બોર્ડ ઉપરનું લખાણ. આ બે વસ્તુ તમારી પાસે હશે ને, તમે જ્યારે પણ બાયોમોલિક્યુલને ભણશો, જ્યારે પણ એની જરૂરિયાત ઊભી થઈ ત્યારે તમારે બહુ મહત્ત્વનું સાબિત થશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ મોનોસેકેરાઇડ, બરાબર છે? તો મોનોસેકેરાઇડ છે ને એનું સામાન્ય રાસાયણિક સૂત્ર શું? CnH2OM, જ્યાં N ઇઝ ઇક્વલ ટુ M, N અને એમની સંખ્યા સરખી. આ પહેલી બાબત. આ જે મોનોસેકરાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય છે, સ્વાદે ગયેલા છે અને કોષના કોષરસ પટલમાંથી પસાર થઈ શકે છે આ એના ગુણધર્મથી. હવે હું તમને એનું બે રીતે વર્ગીકરણ છે ને કરાવું છું, એક કાર્બન પરમાણુની સંખ્યાને આધારે અને બીજું તેમારા હેલા ક્રિયાશીલ સમૂહના આધારે. કાર્બન પરમાણુની સંખ્યાને આધારે જોઈએ તો તમે જુઓ, ધારો કે કાર્બન પરમાણુ સંખ્યા 3 છે, 3 એટલે ટ્રાયોઝ કહેવાય. આ 3ને તમે N અને M ની જગ્યાએ મૂકી દો તો C3H6O3 થાય. 4 એટલે ટેટ્રોસ, C4H8O4. 5 એટલે પેન્ટોસ, C5H10O5. 6 એટલે હેક્ઝા એટલે હેક્સોસ, C6H12O6. 7 એટલે હેપ્ટા, હેપ્ટોસ, C7H14O7. 8 એટલે ઓક્ટા, ઓક્ટોસ, C16O8. 9 નેનોઝ અથવા નોનોઝ, C9H18O9. હવે આ બધામાંથી જૈવિક રીતે જો મહત્વના હોય ને, 3 વાળી ટ્રાયોસ, 5 વાળી પેન્ટોસ, 6 વાળી હેક્સોસ, આ 3 છે ને એ આપણા માટે જૈવિક રીતે મહત્વના છે. તો આ જે વર્ગીકરણ છે ને એ તો આપણે કાર્બન પરમાણુની સંખ્યાને આધારે લીધું. હવે ક્રિયાશીલ સમૂહને આધારે જેમાં આલ્ડિહાઇડ સમૂહ હોય એને શું કહેશું? આલ્ડોઝ શર્કરા, બરાબર છે? અને જેમાં કીટોન સમૂહ હોય, બંને ક્રિયાશીલ સમૂહ છે, એને કહેવાય કીટોઝ શર્કરા, બરાબર છે? પછી એ ટ્રાયોસ હોય, પેન્ટોસ હોય, હેક્સોસ હોય, એના પણ પાછા રાસાયણિક રીતે પ્રકાર પડશે. અમુક આલ્ડો ટ્રાયોઝ, અમુક કીટો ટ્રાયોઝ, અમુક આલ્ડો પેન્ટોઝ, અમુક કીટો પેન્ટોઝ, અમુક આલ્ડો હેક્સોસ, અમુક કીટો હેક્સોસ. હવે આપણે
મોનોસેકેરાઇડ જે છે એની જે આ બધી શર્કરાઓ છે ટ્રાયોસ્પેન્ટોઝ એક્સોસ એના બંધારણો જોઈએ. રેડી, ચાલ. તમે આ જ્યારે લખાતું હોય છે, મતલબ કે તમે વિડીયોને પોઝ કરી બરાબર ટેમ્પરરી સ્ટોપ કરી અને એમાં બોર્ડ ઉપરનું જે વર્ક છે એ લખી શકો છો, બરાબર છે? એટલે બંને થતું રહેશે. પછી હવે સૌથી પહેલાં વાત કરીશું આપણે ટ્રાયોસ, દેટ મીન્સ C3H6O3. જોજો કઈ રીતે આપણે એનું બંધારણ છે ને એ લખવા જઈ રહ્યા છીએ. તમે જુઓ, પેલા કાર્બન 3 મૂકી દેવાના, હંમેશા છે ને નીચેના કાર્બને CH2OH. રેડી, આ તો લખી જ નાખવાનું, આ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે છે ને આને બનાવવું છે આલ્ડો ટ્રાયોસ, આને બનાવવું છે કિટોસ ટ્રાયોસ. હવે શું કરશું, આલ્ડો ટ્રાયોસ હોય ને એટલે CHO આવે પહેલા કાર્બન, અહીંયા ડબલ બોન્ડો આવે. હવે ધારો કે અહીંયા ડબલ બોન્ડ હોય તો અહીંયા CH2OH આવે, અહીંયા એક બાજુ H સામે OH. IUPAC પદ્ધતિ પ્રમાણે એનું નામકરણ કરતા અને ગ્લિસરાડીહાઇડ કહેવાય અને આને ડાયહાઇડ્રોક્સીએસીટોન કહેવાય. જો આ બંને છે ને એનો તમને રાસાયણિક ઉપયોગ બહુ આવશે. આમાં ફોસ્ફેટ ઉમેરી દો ને એટલે એનું નામ બની જાય ફોસ્ફોગ્લિસરાડીહાઇડ, જેનો ઘણી જગ્યાએ ઉપયોગ છે. આમાં ફોસ્ફેટ ઉમેરો એટલે થાય છે ડાયહાઇડ્રોક્સીએસીટોન ફોસ્ફેટ, અને PGAL કહેવાય ઇન શોર્ટ, અને DHAP કહેવાય, પ્રકાશ સંશ્લેષણ શ્વસન. આ બધા ટોપિક ભણશો ને એમાં એનો ભરપૂર ઉપયોગ થશે, ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ આપણે લઈએ તો પેન્ટોસ, પાંચવાળી પેન્ટોસ, C5H10O5. હવે એમાં છે ને બંધારણો યાદ રાખવા માટે પહેલાં 5-5 કાર્બન લખી નાખવાના, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. જોજો CH2OH નીચલા કાર્બન એના નક્કી જ છે, સમજી ગયા? એમાં કાંઈ ફરક પડતો નથી. હવે આ બંનેને આપણે બનાવવી છે આલ્ડોસ પેન્ટોસ, અને આને બનાવવી છે કિટોસ પેન્ટોસ. તો શું કરશું, પહેલા નંબરે CHO, અહીંયા CH2OH અને C ડબલ બોન્ડ. હવે બાકીના જે છે ને એ તમારે ભરવાના છે. હવે અહીંયા મારે તમને એ સમજાવવું, પહેલી છે રિબોસ શર્કરા, બીજી છે ડીઓક્સીરિબોસ શર્કરા, અને ત્રીજી છે રિબ્યુલોસ શર્કરા. હવે એક બાજુ H સામે OH અને OH, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો કાર્બન આ રીતે. હવે જો રિબોઝ અને ડીઓક્સીરિબોઝ વચ્ચે શું ફેર છે ખબર? બીજા નંબરનો કાર્બન છે ને ત્યાં OHની જગ્યાએ H આવશે, બાકીનું બધું સરખું. જો ડીઓક્સી એટલે ઓક્સિજન દૂર થવું. મોટેભાગે આપણે પ્રશ્ન થાય કે સર પેન્ટોઝ શર્કરા છે એનું સૂત્ર બદલી ન જાય, C5H10O5 ને બદલે C5H10O4 ન થાય એમાં, પણ એટલે તો એનું IUPAC પદ્ધતિ પ્રમાણે નામ આવી ગયું ડીઓક્સીરિબોઝ, સમજી ગયા? એક ઓક્સિજન ઓછો છે એટલે આ ડીઓક્સીરિબોઝ. અને જો તમને રિબોઝ ને ડીઓક્સીરિબોઝ આવડે ને, ખાલી ઉપલા બે સ્થાનમાં ફરક છે, કેમ કે આલ્ડોસ છે નોલું પેન્ટોઝ, બાકી એક બાજુ એ જ ને સામે હોય છે, એટલું ફિક્સ જ છે, બરાબર છે? તો આ ટ્રાયોસ અને આ પેન્ટોસ
ખ્યાલ આવ્યો? તમે જુઓ રિબોઝ શર્કરા હોય ને શેમાં, તો કોઈ આરએનએમાં એટીપી બને એના બંધારણમાં કામ લાગે. ડીઓક્સિરિબોઝ કેમાં લાગે? તો કે ડીએનએના બંધારણમાં કામ લાગે. અને રિબ્યુલોઝ છે ને એ તમને પ્રકાશ સંશ્લેષણમાં એમાં ઘણી જગ્યાએ ઉપયોગમાં આવશે. રેડી? હવે મારે શું કરવાનું છે? તો કે તમને હેક્સોઝ શર્કરા સમજાવવાની છે. બરાબર છે? હવે આપણે હેક્સોઝ શર્કરા એટલે 6 કાર્બન પરમાણુ ધરાવતી શર્કરા. બરાબર છે? હેક્સોઝ શર્કરા C6H12O6. એમાં પણ તમે જુઓ 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. આ રીતે પેલા 6 કાર્બન લખી રાખવાના. ઓની જેમ જ CH2OH, CH2OH, CH2OH. અહીંયા આ પણ શું છે? આલ્ડોઝ હેક્સોઝ. આ શું છે? કીટોઝ હેક્સોઝ. જુઓ કેટલું સરળ બની જાય છે. દરેકની યાદ રાખવાની એક પદ્ધતિ હોય. પહેલાને છે ને આપણે બનાવવો છે ગ્લુકોઝ, બીજો છે ગેલેક્ટોઝ, ત્રીજો છે ફ્રુક્ટોઝ. કીટો હેક્સોઝનું ઉદાહરણ છે ફ્રુક્ટોઝ. હવે વટલા 4 કઈ રીતે? એચ એટલા માટે ઓક્સિજનની છે ને બે સંયોજકતા હોય. તમે ઓ એચ એમ લખો તો એવું આવે કે ભાઈ ઓક્સિજન છે એ એક સ્થાને જોડાય, હાઇડ્રોજન બે સ્થાને. હાઇડ્રોજનની એક જ સંયોજકતા છે એટલે આપણે જ્યારે ઓ એચને આ બાજુ લખીએ ને ત્યારે એચઓ લખવું પડે. હવે જો એચ હોય તો ઓ એચ, એચ એચઓ હોય તો ઓ એચ. ખ્યાલ આવ્યો? આ રીતે ગ્લુકોઝ રૂપ બંધાણ છે. તો ગ્લુકોઝ આવડે ને તો ફ્રુક્ટોઝ આવડે. કેમ? તો ખાલી ઉપલા બે સ્થાનનો જ ફરક છે, બાકી એચઓ એચ એચ છે. એટલે ગ્લુકોઝ આવડે ફ્રુક્ટોઝ આવડે કેમ કે આલ્ડોઝ છે ને ઓલું કીટોઝ છે, તો ઉપલા બે સ્થાનનો ફરક, બાકીનું બધું બેઠું બેઠું. અને ખાલી ફરક કેમાં છે? ગેલેક્ટોઝમાં એચ એચઓ એચઓ એચ. હા, ગેલેક્ટોઝનું બધા એચ તો ઓ એચ, હોય તો એચ, હોય તો એચ, હોય જ. ગ્લુકોઝ છે એ ઘઉંનું ને એનું પાચન થાય તો ગ્લુકોઝ બને, દૂધનું પાચન થાય તો ગેલેક્ટોઝ બને, ને ફળોના રસમાંથી ફ્રુક્ટોઝ બને. બરાબર? તો આ જે બધું હતું ને એ આપણે લીધું શું? તો કે મોનોસેકેરાઇડમાં ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્સોઝની શર્કરાઓ. હવે આવતા લેક્ચરમાં આપણે શું લેશું? તો કે આવતા લેક્ચરમાં આપણે ડાયસેકેરાઇડ લેશું, એની વચ્ચેનો ગ્લાયકોસિડિક બંધ લેશું. બરાબર છે? અને આ ગ્લાયકોસિડિક બંધ છે એ કઈ રીતે એમ કહી શકાય કે હકીકતે નિર્માણ પામે છે એના વિશેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે, અહીં સુધી રાખીએ.